ઘણી બધી વ્યક્તિઓ પ્રવૃત્તિઓ કરે છે. મારી સાથે જોડાવું, હું જ કઈક છું અથવા તો મારી જ બિલ્ડિંગમાં તમે કામ કરો એવું કશું નહીં. પણ એક વસ્તુ છે કે આપણે છે ને રૂમ લેવલ પર કામ કરવું છે. આપણે બધા મેમ્બર્સ છીએ, અત્યારે હું તમને અહીંથી એ કહું છું, આજે આપણું ઇન્સ્ટોલેશન થયું ત્યારે હું તમને બીજાને આપણું મિશન કહું કે જો અત્યારે બધા સ્વાઇન ફ્લુના કુંકળ અપાય, સ્વાઇન ફ્લુની દવાઓ આપે, હું તમને એમ કહું કે આપણે રૂટ લેવલ પરથી કામ કેમ ન કરીએ કે સ્વાઇન ફ્લુ થાય જ નહીં. સ્વાઇન ફ્લુ છે ના થાય, ગંદકી થી ગંદકી કેમ છે ચોખાઈ નથી. ચલો ને આપણે સ્વચ્છતાનો પાઠ કરીએ. આ ભાઈ કમિશનર સાહેબ આવ્યું, આ છોકરાએ 3 મહિના પહેલા સ્વચ્છતા મિશનમાં પ્રેક્ટિકલ પાઠ લીધા હતા, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેં નામ આવ્યું. હમણાં મારા ભેગો તમને ખબર નહીં, સોમવતી અમારા શું સ્કૂલ 1.5 વાગ્યા લગી ભરી, 2 વાગ્યા પછી અમે લોકોએ ખાધું પીધા વગર 3 વાગે વયા ગયા. પ્રતિબંધ પાર કરાવ્યો, ચાલુ વરસાદ. તમને કદાચ એવું ના લાગે ખાલી ફોટા પડવા માટે બેન કામ કર્યો, ઘણા લોકો એવું થાય કે બેન ફોટા મૂકવું છે. પણ એક વસ્તુ તમે કહેલું, ક્યારે ફોટા મૂકવા માટે કામ થતું જ નથી, આપણે ક્યારેય નહીં કરીએ. મારી ટીમમાં તમે છો, ક્યારે એવું ગમન થાય આપણે 5 ફોટા પણ અમે વધી ગયા કામ થઈ ગયું નહીં. જે કામ કરશું એ કામ આપણે તહે દિલથી કરશું, ખરેખર એના રૂટ લેવલ સુધી પહોંચશું. પ્રતિમન પારના માલિકે પૂછ્યા વગર 6 જણા આવ્યા હતા, આમ જે શીતલ હતી, અમે 2 જણા હતા, એક 2 વ્યક્તિ હતા. ખરેખર ત્યાંની કેન્ટીન, ઓકે કેન્ટીન પાસે સીની બોર્ડ એટલે છે કેન્ટીન પાછળ, અમે કેન્ટીન પાછળ બધું સફાઈ કર્યું, 7 કોથળા ભરીને મૂક્યા. આપણે વાત કરીએ ફરી પાછી આપણા મિશનની, રૂટ લેવલથી કામ કરવું છે, સ્વચ્છતાનું કામ કરવું છે. હું તમને એક વસ્તુ કહું, લોકોની સાથે આઈનો બતાવો, આઈનો બતાવો અને ચહેરો જોવે ને માણસ તો એને ખબર પડે કેવો છો. આપણા સમાજને આગળ લાવવાની જરૂર છે. જો અત્યારે આપણી છે ને ઘણી બધી સમસ્યાઓ છે, રાજકોટ હવે સતત વિકસતું જાય છે, રાજકોટની ઘણી બધી સમસ્યાઓ વિકસતી જાય. તમને કઈ વસ્તુ કહું, આ ઘણી બધી સંસ્થાઓ છે, મીડિયા વાળા છે, અત્યારે કદાચ એમ બી હશે કોઈ, પણ તમે લોકોને જો એ લોકો શું હાઈલાઈટ કરશે. તો ફોટા પાડવાની વાત રહી, હું મારા એફબી પર બધા ફોટા અપલોડ કરતી હોય વાત, પણ હું તમને વસ્તુ કહું, હમણાં મને ચોટલી કાપવાનું મોડું આવ્યું હતું, મીડિયા વાળાએ શું પૂછાયું, તમે જો વોટ્સઅપ ના કરું અને ધન્યવાદ આપણા કલેક્ટર સાહેબને, જેને આપણે ઓલી બ્લુ વેલ નામની એક છે ગેમ આવીને જેને કારણે મૃત્યુનો આંક બાળકોમાં વધ્યો, આ ચિંતા આપણા કલેક્ટરને થઈને અને જાહેરનામું બહાર પાડ્યું, આપણે આના સેમિનારો કરશું. ધન્યવાદ વ્યક્તિને, આપણે આ કામ કરવું છે. કહેવાનું મારો સિદ્ધાંત છે કે જો સારી વસ્તુને કોઈ અથવા તો જે જરૂરી છે આપણે પાયામાં જવું છે, આપણે રૂટ લેવલ પર જવું. હું તમે કદાચ એમ કહીશ કે હમણાં 50 થી 200 ની નોટો બહાર પડશે અને એની ચિલ્લર નોટો લકડી નોટો કેટલી બધી સમાજમાં આવી જશે, આપણે અવેરનેસનું કામ કરવું છે. હમણાં હું ચહેરો બતાવવાની વાત કરતી હતી, સવારે તમે બધા ઉભો છો અને જયારે અરીસામાં ચહેરો જોઉં છો ત્યારે આપણે લાગે દ્વાર દીખાયેલા છે, ચાલો જાતિઓ ફેરવવો પડશે. આપણે સમાજની સામે માત્ર ને માત્ર સાચી સ્થિતિ મૂકવાની જરૂર છે, કેમ કે સુકામ આપણે કોઈ ધંધા કોપડા નહીં, સુકામ આપણે કોઈ આક્ષેપો થાય કે ભાઈ આને ઇન્ડિયાના હોય છે મોડા જ હોય, સુકામ એમ કે ઇન્ડિયાના લોકો છે ગંદા જ હોય, મેનર્સ તો ઇન્ડિયાના લોકોમાં હોય જ નહીં. ટ્રાફિક સેન્સ માટે અમે લોકો કામ કરીએ, અમારા સાથેના ટીમમાં કામ કરવા વાળા સોનલબેન અલ્પેશભાઈ છે અહીંયા, જે લોકો રવિવારે 2 કલાક પોતાના પરિવાર જો બધાને ફરવું ફરવું હોય, મેં કીધું સોમવતી અમારા સુધી તમે પ્રતિ મનવારમાં ચાલો, વરસાદે સફાઈ કરી તો શું અમારે ફરવું નહોતું, અમારે નહોતું આરામ કરવો, અમારે એન્જોય નહોતું કરો, અમે સવારની સ્કૂલ ભરી દીધી નહીં. જયારે કોઈ સેવા મને સમર્પિત છે, જયારે ખરેખર મારે ડીઓટી કામ કરવું, અમારે કોઈ ફરિયાદ કામ કરવાની હોય એટલે એ જેને કામ કરવું છે એના જોનારને ખબર જ છે, સમાજ તમારું પ્રતિબિંબ છે બરોબર. કોણ ફોટા પડાવવા માટે માત્ર કામ કરે છે, કોણ ખરેખર સાચું કામ કરે છે. અને બીજી વસ્તુ તમે કહ્યું, હા સમાજની સામે ફોટા મૂકવા પણ પડશે તો પાછા ખબર પડશે કે આ કામ કરે છે બરોબર. અને આપણે કઈ ખરાબ કામ કરવું નથી, આપણે સેવાનું સાચું કામ કરવું છે. તો સાચું કામ કરો તો છે, અને હાઈલાઈટ મેં તમે કીધું કે સમાજ સંસ્થા કે આપણો આ આસપાસનો વિસ્તાર છે ને સારી વસ્તુને સ્પ્રેડ કરવામાં માનતો નથી. શું કામ ભાઈ સારી વસ્તુ સ્પ્રેડ ન થાય, પાંચ જે સારું કામ થયું છે હાઈલાઈટ કરો. હું મારી ફ્રેન્ડ ફોટો લઈ આવું છું, અહીંયા મારા સ્ટાફના 4 મેમ્બર બેઠા છે, રીલાને હસીલાને જમણીભાઈ જ્ઞાની સીમાબે, તમે વિચાર કરો મારા વર્ષમાં 5 જણા મારી જોડ્યા છે ને, કે આસપાસની શાળાના 5 શિક્ષકો મારી જોડાયો ને મારા પર ટ્રસ્ટ છે એ મારી સીમા ઉપર. આ ખરેખર મને ગર્વની લાગેલી વસ્તુ છે, એટલે જે કે ના કામ કરે છે વિનામાં ભાગેલા એક દેખાડ ખૂબ કરો કીધો તો હું કહ્યું કે મારા સમાજ જોડાવો શું કામ જોડાવો કે કઈ સમાજ કામ કરો છો સારું કરો છો, સમાજમાં ચેન્જ કરવા માટે કે સમાજને સારી રાહ બતાવવા માટે અને આપણે આ જ કરવું છે. મેં તમને કીધું કે સમાજમાં હમણાં 50 ની નકલી નોટો આવી જશે, આપણે ટેકનોલોજીનો ઉપયોગ લોકોને શીખવાડવો છે પણ સારી રીતે. આપણે છે ને રૂટ લેવલથી કામ કરવું, આપણે લોકલ ટુ ગ્લોબલ જવું છે, એક એક વ્યક્તિથી કામ કરવું. બાકી લાયન્સ, લાયન્સ એટલે આમાં લાયન્સમાં ક્યાંક સી સમાયેલો છે ને, સિંહના ટોળાનો કે સિંહ તો એકલો જોડે, અને સિંહ આપણે તો ટોળું બનાવી દઈએ અને જયારે અહીંયા ટોળું કર્યું છે તો 7 જણા, તો આપણા એક એક સિંહ છે ને એ ખરેખર એક એક
બધી હજુથી ટોળામાં રહીને કામ કરવું છે. એટલે મને પાછી વસ્તુ કહું છું, આપણામાં ઘણા યુવાનો છે, આપણે ડિવિઝનથી કામ કરશું, અલગ અલગ લેવલ પર કામ કરશું, યુવાનોને એનું કામ સોંપશું, બહેનોને એનું કામ સોંપશું, જેને જે વસ્તુમાં રસ છે એવું કામ સોંપશું. મેં કીધું એ પ્રમાણે કે ભાઈ આપણે પાયા સુધી જવું છે. હવે 200 ની 500 ની નોટ ની હમણાં વાત કરતી હતી, 200 ની 50 ની નોટો નકલી આવી જશે, ગરીબ લોકો છે ત્રાસે, આ વસ્તુ છે સાવ નાના નાની. તમને એમ થશે કે ચોખ્ખું કરવા જાઓ, તમે હવે પીએચડી કરતા હોય, એમાં બેનર લઈને 2 કલાક ઉભા હોય જિલ્લા પંચાયત ચોખમાં, આ કઈ સારી વસ્તુ કહેવાય? અમને ગણાય કે પાટિયા પકડીએ શું ફાયદો? અરે સમાજની હવે દ્રષ્ટિ વાત છે, એમાં 5 જણા જે છે એ તો સમજશે ને. આપણે આને આ માટે ભોગ દેવો જ પડે, આના માટે સમય દેવો પડે. હું સેવા માટે તમને બોલાવી છે, તમારે તમારા અંગત કામમાંથી રસ લઈને અહીંયા આવવું પડશે. તો આપણે વાત કરતા હતા કે ભાઈ જો ગંદકી દૂર કરવાની વાત કરવાની છે, સાથે સાથે મેં તમને એમ કીધું કે ભાઈ જો આ દુનિયાને 3 જ વસ્તુની જરૂર છે, રોટી કપડા અને મકાન. અને રોટી કપડા અને મકાન મળે ને માણસને તો એ કશી સેવા કરી શકે? ભાઈ પોતાના ઘરમાં ગાબડા પડ્યા હોય આપણી સેવા નહીં આવે. એટલે જે મેમ્બર્સ બન્યા છે એ લોકો પોતાના, આપણે ગામ પાસેથી દાદાશ્રી ગોતીને આપણે કામ કરશું, વાત કરો. હું તમને એમ કહું કે આજે રસ્તા પર જતા હોય, રસ્તામાં ગાબડા પડ્યા છે બરોબર, એ રસ્તા રિપેર આપણે નથી કરવા, પણ તમારે જાશો રસ્તા પર, તમારા ટુ વ્હીલરમાં જો પંચર પડે તો તમારે ખિસ્સામાંથી 70 રૂપિયા દેવા પડે. તમે તમારું જે કમાતા હોય એ 70 રૂપિયા તો આપણું પડ્યું. રસ્તા રિપેર કરવા નહીં આપણે જઈ શકીએ. આપણે તો બહુ, હું તમને કહી દઉં, જે પોલિસી ચેન્જ નથી થતી, જ્યાં મારું કાંઈ નથી હાલતું, ત્યાં આપણે કાંઈ નથી જ કરી શકવાના. હા, જ્યાંથી આપણાથી જેટલું બને, હું એક વસ્તુ કહી દઉં કે ચિંતા પડે આપણાથી કેમ કેર ન પડે, આપણાથી બનતો. હું એમ કહું છું કે વનિતા રાઠોડ છે એ પોતાનાથી થતું કામ કરશું, મારી કેપેસિટી મુજબ હું કામ કરીશ. તમે બધા મને સહકાર આપશો, સાથ આપશો, એ વાત સાથે હું વિનું છું. જય હિન્દ, જય ભારત.